નમસ્કાર મિત્રો ચાંગા પગાર કેન્દ્ર પ્રાથમિક શાળામાં આપનું ફરીથી સ્વાગત છે મિત્રો આજે આપણે ખાતર વિશે અભ્યાસ કરીશું તો તો ધ્યાનથી જુઓ ખાતર એટલે શું ખાતરના બે પ્રકારો કુદરતી અને કૃત્રિમ ખાતર વિશે માહિતી આપો તો મિત્રો ખાતર કોને કહેવાય તો અહીં વ્યાખ્યા આપી છે બરોબર સમજો વનસ્પતિના તંદુરસ્ત વિકાસ માટે પોષક તત્વો સ્વરૂપે જે પદાર્થો માટીમાં ઉમેરવામાં આવે છે તેને ખાતર કહે છે અથવા એને કુદરતી કે કૃત્રિમ ખાતર કહે છે તો મિત્રો અહીં ખાસ વસ્તુ યાદ રાખો કે આપણે જે ખેતરમાં વનસ્પતિ વાવીએ છીએ એનો વિકાસ કરવા માટે આપણે જમીનમાં એટલે કે માટીમાં જે બહારથી પોષક તત્વો ઉમેરીએ છીએ પદાર્થો ઉમેરીએ છીએ તેને ખાતર કહેવાય એટલે જમીનમાં બહારથી આપવા પડતા પોષક તત્વો કે જે પદાર્થ સ્વરૂપે છે તેને ખાતર કહેવાય છે ખાતરથી શું ફાયદો થાય તો ખાતરથી પાકની વૃદ્ધિ અને વિકાસ થાય ખાતરથી પાકને ખનિજ તત્વો પ્રાપ્ત થાય છે કયા પ્રકારના તો સોડિયમ પોટેશિયમ બરાબર વગેરે પ્રકારના ખનિજ તત્વો પ્રાપ્ત થાય છે જમીનમાં આપણે જો વધુ પ્રમાણમાં અથવા એક જ પ્રકારનો પાક વારંવાર ઉગાડીએ તો મિત્રો પોષક તત્વોની ઉણપ વર્તાય છે આથી આ ઉણપને પૂર્ણ કરવા માટે આપણે ખાતરનો ઉપયોગ કરીએ છીએ તો મિત્રો ખાતર વિશે તમને માહિતી મળી ગઈ આગળ જોઈએ કુદરતી ખાતર તો અને કૃત્રિમ કુદરતી ખાતર એટલે જે પ્રાકૃતિક પદાર્થ કુદરતી પદાર્થમાંથી બને છે છાણ મળમૂત્ર વનસ્પતિના અવશેષો વગેરેમાંથી કૃત્રિમ ખાતર એટલે અકાર્બનિક સાર માનવ નિર્મિત અકાર્બનિક સાર સોડિયમ પોટેશિયમ ફોસ્ફરસ સલ્ફર વગેરેમાંથી કુદરતી ખાતર એ ખેતરમાં બનાવવામાં આવે છે કૃત્રિમ ખાતરને કારખાનામાં બનાવવામાં આવે છે કુદરતી ખાતરની અંદર સેન્દ્રીય પદાર્થો અથવા કાર્બનિક પદાર્થો સડતા પદાર્થોનું પ્રમાણ ભરપૂર માત્રામાં હોય છે જ્યારે અહીં માત્ર સેન્દ્રીય પદાર્થોનું પ્રમાણ હોય છે યાદ રાખજો કુદરતી ખાતરમાં પોષક દ્રવ્યો પ્રમાણમાં ઓછા હોય છે અહીં પોષક દ્રવ્યો પ્રમાણમાં વધારે હોય છે કેવા હોય છે વધારે કેમ વધારે હોય છે કારણ કે આપણે ઉમેરવાના છે તો આપણે જેટલા બને એટલા વધારે ઉમેરી શકીએ નાઇટ્રોજન ફોસ્ફરસ પોટેશિયમ વગેરે કુદરતી ખાતરના ઉદાહરણ છે યુરિયા તમે નામ સાંભળ્યું હશે એનએસ ટુ સીઓ એનએસટી સૂત્ર છે જે એમોનિયા નાઇટ્રોજન યુક્ત ખાતર છે આ ઉપરાંત અહીં વર્મી કોમ્પોસ્ટ અને કૃત્રિમ ખાતર એ આપણે સમજી શકીએ છીએ આગળ જોઈએ આપણે કુદરતી ખાતરના ફાયદા તો કુદરતી ખાતર આપણને કેમ ફાયદાકારક છે કૃત્રિમ ખાતર કરતા તો એના માટેના મુખ્ય ચાર કારણો છે કુદરતી ખાતર જો જમીનમાં ઉમેરવામાં આવે તો જલ ધારણ ક્ષમતામાં વધારો થાય મિત્રો જલ ધારણ ક્ષમતા એટલે પાણીની જમીનની પાણી સંગ્રહ કરવાની ક્ષમતા જો પાણી આપવામાં આવે તો જમીન એને ચૂસશે અથવા એની ક્ષમતામાં વધારો થાય છે વરસાદ પડે તો પણ એની ક્ષમતામાં વધારો થશે નંબર બે આ ખાતર આપવાથી જમીન પોચી અને છિદ્રાળુ બનશે મિત્રો ખેતરમાં ખેડતા પહેલાં સોરી પાક વાવતા પહેલા આપણે ખેડીએ છીએ શા માટે જમીનને પોચી અને છિદ્રાળુ બનાવવામાં જો આ જ કામ કુદરતી ખાતર કરે છે આવું થવાથી વાયુનો વિનિમય સરળતાથી થાય છે વાયુનો વિનિમય કેવું થાય છે સરળતાથી મતલબ કે જે હવા છે બરાબર એ ઓક્સિજન છે એ જમીનની અંદર પાકના મૂળને મળી રહે છે ફાયદાકારક સૂક્ષ્મજીઓ તો કુદરતી ખાતર ઉમેરવાથી જમીનની અંદર સૂક્ષ્મજીવોમાં વધારો થાય છે કેવા સૂક્ષ્મજીવોમાં ફાયદાકારક હાનિકારક નહીં તો યાદ રાખજો ફાયદાકારક સૂક્ષ્મજીઓમાં વધારો થાય છે જમીનના બંધારણમાં સુધારો થાય છે જે જમીન એક પાક માટે અનુકૂળ હતી બરાબર તો એ બીજા પાક માટે પણ અનુકૂળ બને છે એનો મતલબ કે એમાં જુદા જુદા પાકો પણ લઈ શકાય છે તેના બંધારણમાં ફેરફાર થાય છે તો મિત્રો યાદ રાખજો જલધારણ શક્તિમાં વધારો જમીન પોચી અને છિદ્રાળુ બને છે વાયુનો વિનિમય સરળતાથી થાય છે ફાયદાકારક સૂક્ષ્મજીવોમાં વધારો થાય છે અને બંધારણમાં સુધારો થાય છે તો આટલા ફાયદાને કારણે આપણે હંમેશા કુદરતી ખાતરનો ઉપયોગ કરવો જોઈએ ઓકે તો મિત્રો હવે આપણે આવતીકાલે ફરીથી નવા ટોપિકમાં મળીશું ત્યાં સુધી આભાર